મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરના વતની અને હાલમાં અમરોલી કોસા રોડ ખાતે રહેતા 19 વર્ષીય સંદીપ વસંતલાલ પ્રજાપતિ અને સેવકરણ દેશરાજ પ્રજાપતિ ગુરુવારે મોડી રાતે કતારગામ જૂની જીઆઈડીસી કાપડ યુનિટમાં ત્રીજા માળે ક્રેનની મદદથી એમ્બ્રોડરી મશીન ચડાવી રહ્યા હતા. તે સમયે અચાનક મશીનનો બેલ્ટ ખુલી જતાં મશીનનું બેલેન્સ ખોરવાયું હતું, જેથી ત્રીજા માળે ઉભેલે સંદીપ શટર અને મશીન વચ્ચે દબાઈ જતા ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું, જ્યારે એમ્બ્રોડરીથી મશીન સાથે ઉભેલો સેવકરણ મશીન સાથે નીચે પટકતા મોત થયું હતું. કતારગામ પોલીસને જાણ થતાં ત્યાં પહોંચી કાર્યવાહી કરીને બંનેના મૃતદેહ સ્વીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે બંને જણા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે મશીન ઘડાકેભર નીચે પડે છે અને યુવક પણ નીચે પટકાય છે. આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.